नमस्कार दर्शक मित्रों, जेडी कुकिंग क्लास में आप सर्वनु हार्दिक स्वागत छे। आजे आपणे परफेक्ट ढाबा स्टाइल थी मिक्स वेज पनीर नी सब्जी घर पर बनावीशुं, जेनो देखाव अने स्वाद तमने ढाबा करता पण वधारे सारो आवशे। तो चालो बनावानुं शुरू करिए। क्या क्या वेजिटेबल्स नी जरूर पड़शे ए जणावी दऊं छुं। एक बटेटू छाल काढीने बारीक समारीने लीधुं छे। त्यारबाद 100 ग्राम लीला वटाणा, त्यारबाद 150 ग्राम पनीर, त्यारबाद 1 કેપ્સિકમ બારીક સમારીને લઈ લેવું, ત્યારબાદ 1/2 ગાજર બારીક સમારેલું, 50 ગ્રામ ફ્લાવર, 1 ટામેટું બારીક સમારેલું અને 2 નંગ ડુંગળી બારીક સમારેલી। સૌ પ્રથમ ગ્રેવી તૈયાર કરીશું, તો એના માટે એક કડાઈ લઈ તેની અંદર 4-5 ચમચી જેટલું તેલ ગરમ કરો। તેની અંદર 4 નંગ લવિંગ, 1 એલચી, 1 બાદિયું, 4-5 તીખા અને 1 ઇંચ જેટલો તજનો ટુકડો ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર 15 નંગ લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું ઉમેરી લઈશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ 2 નંગ ડુંગળી જે આપણે બારીક સમારીને તૈયાર રાખી છે તે ઉમેરી લઈશું, તેને બરાબર મિક્સ કરી લઈશું અને ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર સાંતળી લઈશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, હવે તેની અંદર 2 નંગ બારીક સમારેલા ટામેટાં ઉમેરી લઈ તેને બરાબર મિક્સ કરી દઈશું। હવે તેને થોડીવાર ઢાંકી દઈને 3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર ચડવા દઈશું। તો દોસ્તો, તમે જોઈ શકો છો ટામેટાં પણ ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે। હવે તેની અંદર 15 નંગ કાજુ ઉમેરી લઈશું અને ગેસ બંધ કરી દઈને બરાબર તેને ઠંડુ થવા દઈશું। બરાબર ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સચર જારની અંદર ફેરવી લઈશું। તેની અંદર 1/2 થી 1 કપ જેટલું પાણી ઉમેરી લઈ ઢાંકણ બંધ કરીને બરાબર તેની એકદમ બારીક ગ્રેવી તૈયાર કરી લઈશું। તો દોસ્તો, ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણું બીજું સ્ટેપ છે, બધા જ વેજીટેબલ્સને આપણે ફ્રાય કરી લઈશું। તો ફ્રાઈંગ પેનની અંદર 4-5 ચમચી જેટલું તેલ ગરમ કરો અને 1 બાય 1 બધા જ વેજીટેબલ્સને આપણે સાંતળી લઈશું। સૌ પ્રથમ બટેટા સાંતળી લઈશું, તે બરાબર ગોલ્ડન બ્રાઉન કલર જેવા દેખાય એટલે તેને બીજા વાસણની અંદર ફેરવી લઈશું। ત્યારબાદ ફ્લાવરને પણ સાંતળી લઈશું અને તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને પણ બીજા વાસણની અંદર અલગ કાઢી લઈશું। હવે એવી જ રીતે કેપ્સિકમ અને લીલા વટાણાને પણ સાંતળી લઈશું। તો કેપ્સિકમ અને લીલા વટાણા બંને વસ્તુ એવી છે કે એના લીધે તમારા મિક્સ વેજીટેબલ સબ્જીની અંદર ખૂબ જ વધારે ટેસ્ટ આવશે। તો એને આપણે બંનેને એકસાથે ફ્રાઈંગ પેનની અંદર ઉમેર્યા છે અને ઢાંકણ વડે ઢાંકી લઈશું અને 5 મિનિટ સુધી ધીમી આંચ ઉપર બરાબર સાંતળી લઈશું। વટાણા અને કેપ્સિકમ પણ ચડી ગયા છે, તેને પણ અલગ કાઢી લઈશું। હવે ગાજરને પણ એવી જ રીતે આપણે સાંતળી લઈશું। અને સૌથી છેલ્લે ખૂબ જ અગત્યની વસ્તુ પનીર, તેને પણ હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું અને બીજા વાસણમાં અલગ કાઢી લઈશું। તો દોસ્તો, આપણે બધા જ વેજીટેબલ્સ છે એને
तळीने तैयार करी लीधा छे। हवे आपणो छेल्लो स्टेप छे सब्जी बनावानुं, तो एना माटे एक कढ़ाईनी अंदर बे चमची जेटलू तेल उमेरी एक चपटी हिंग उमेरो अने त्यारबाद आपणे जे डुंगळी टामेटानी ग्रेवी तैयार करेली छे ए ग्रेवी उमेरी लईशुं। तेने बराबर मिक्स करीने धीमे धीमे हलावता रहीशुं अने 5 मिनिट सुधी धीमी आँच उपर तेने चढ़वा दईशुं। दोस्तों, तमारी ग्रेवी जो बराबर रीते चढ़ेली हशे तो तमारी कोई पण पंजाबी सब्जीनो स्वाद पण खूब ज सारो आवे छे। हवे आपणे सूका मसाला उमेरीए। सौ प्रथम एक चमची मीठू, अर्धी चमची हळदर, एक चमची धाणा जीरुं, त्यारबाद एक चमची लाल मरचू पाउडर अने एक चमची काश्मीरी लाल मरचानो मैं अहीं उपयोग कर्यो छे, जेथी करीने सब्जी छे एनो कलर खूब ज सारो आवशे। त्यारबाद आपणे बधा ज वेजिटेबल्स छे तळीने राख्या छे ते वन बाय वन उमेरी लईशुं। सौ प्रथम बटेटा, त्यारबाद फ्लावर, त्यारबाद गाजर, त्यारबाद लीला वटाणा अने कैप्सिकम, त्यारबाद पनीर उमेरी लईशुं अने सौथी छेल्ले एक नंग बारीक सामारेलू टामेटू। अहींया मैं काचा टमेटानो उपयोग कर्यो छे सौथी छेल्ले, कारण के काचू टामेटू छे ए सामान्य रीते बधाने खूब ज वधारे भावतुं होय छे, तो ए तमे ना नाखो तो पण चाले, कारण के आपणे ग्रेवीनी अंदर टामेटानो उपयोग कर्यो ज छे, परंतु जो ए नाखशो तो तमने वधारे टेस्टी लागशे। अने सौथी छेल्ले अर्धी चमची गरम मसालो उमेरी लई बधी ज वस्तुने बराबर मिक्स करी लईशुं अने धीमी आँच उपर 5 मिनिट सुधी तेने बराबर चढ़वा दईशुं। तो दोस्तों, एकदम परफेक्ट ढाबा स्टाइलथी आपणी पंजाबी मिक्स वेज सब्जी तैयार थई गई छे। तमे पण जरूरथी आ रेसिपीने ट्राय करो।